જો આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 190 ઉપર તમને એક કાગળ લેવાનું કહ્યું છે અને એક કાગળને આ રીતે ઘડી વાળવાની છે, અને છેડા ભેગા થઈ જાય એ રીતના ઘડી વાળવાની, બરાબર? પછી આ ખૂણાને વચ્ચેની ટપકાવાળી લીટી આવે ત્યાં સુધી આ રીતે વાળવાનો, અને પછી અહીંયાથી પણ એ જ રીતના આ બાજુ વાળવાનો, બરાબર? જે રીતે આ બાજુથી વાળ્યું છે એ રીતના આ બાજુથી પણ એ જ રીતના અહીંયા વાળવાનું, બરાબર? આ રીતના વાળવાનું છે. પછી તમારે આ ખડી રહીને એને અહીંયા વચ્ચે અડે એ રીતના અહીંયાથી કાગળને આ રીતે વાળવાનો, બરાબર? પછી આ બાજુ પણ એ જ રીતના અહીંયા સુધી વાળવાનો, બરાબર? પછી આ બંને કાગળને આ રીતે અહીંયા ભેગા કરી દેવાના. બંને છેડા ભેગા થઈ ગયા પછી હવે જો આને છે તમારે એને અહીંયા સુધી લઈ આવવાનો, વચ્ચે જે આપણે ખડી પાડી હતી ને ત્યાં સુધી લઈ આવવાનો, અને આને પણ આ રીતના અહીંયા વચ્ચે આપણે ખડી પાડી છે ત્યાં સુધી લઈ આવવાનો. પછી આપણે આ રીતના વાળી વચ્ચે એક ખડી કરવાની, બરાબર? ત્યાર પછી તમારે જો આ રીતના અહીંયા ખડી કરવાની આ બાજુથી, અને એ જ રીતના અહીંયાથી પણ આ રીતના ખડી કરવાની. હવે આ બંને ખડી છે ને એને તમારે આ રીતના વાળી અને પછી આ રીતના તો બની જશે, બરાબર? ત્યાર પછી જો અંદર ત્રિકોણવાળો ભાગ દેખાય છે એને અહીંયાથી આમ બહાર ખેંચી લેવાનું, એટલે આ તમારું થઈ ગયું પાકીટ તૈયાર, બરાબર ને? અહીંયા તમારે સુંદર મજાની ડિઝાઇન કરી નાખવાની, બરાબર? આ રીતના સુંદર તમારે ડિઝાઇન કરી નાખવાની, બરાબર ને? હવે તમે પાકીટ તો બનાવ્યું, હવે પાકીટમાં રાખવા માટે પૈસા પણ બનાવવા પડશે ને, તો એના માટે તમારે એક કોરો કાગળ લેવાનો આવી રીતના, બરાબર? આ કોરો કાગળ લેવાનો, આ કોરો કાગળ લેવાનો, અને તમારે આવી રીતના 5 રૂપિયાનો, રૂપિયાનો, પછી 2 રૂપિયાનો અને આ 10 રૂપિયાનો આવા સિક્કા લેવાના, અને તમારે જો કાગળની નીચે આ રીતના રાખી અને ધીમે ધીમે આ રીતના જો કરવાનું, બરાબર? અહીંયાથી જો 5 રૂપિયાની દેખાય છે ને છાપ આપણને, પછી તમારે અહીંયાથી આમ ગોળ
કાપી લેવાનું અને એ પાકીટમાં ભરી દેવાનું. એવી રીતના તમારે આ 10 રૂપિયાનો સિક્કો છે એનું કરવાનું, પછી 1 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનું. આ રીતના છાપ ઉપસાવવાની અને કટિંગ કરી અને તમારે આ પાકીટમાં પૈસા ભરવાના છે. એવી જ રીતના તમારે જો આ રૂપિયાની નોટ છે તો એને આપણે અહીંયા રાખવાની બરાબર, અને એ રૂપિયાના માપની લાઈન દોરી લેવાની. આપણી જેવડી રૂપિયાની નોટ છે ને એવડી જ આપણે દોરી લેવાની બરાબર. પછી આપણે અહીંયા લખી નાખવાનું 1 રૂપિયો બરાબર. આવી રીતના લખી તમારે અહીંયાથી કટિંગ કરી લેવાનું અને પછી કલર કરી લેવાનો. આ રીતના કટિંગ કરીને તમે જો 1 રૂપિયાની નોટ આવી રીતના કટિંગ કરી હોય તો 1 રૂપિયાની કરી, 5 રૂપિયાની કરી હોય તો 5 રૂપિયા લખવાના, 10 રૂપિયાની કરી હોય તો 10 રૂપિયા લખવાના, અને 20 રૂપિયાની કરી હોય તો 20 રૂપિયા, પછી 100 રૂપિયાની કરી હોય તો 100 રૂપિયા, અને 50 રૂપિયાની કરી હોય તો 50 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 2000 રૂપિયા. આવી રીતના અલગ અલગ નોટો છે એ તમારે કોરા કાગળમાં કટિંગ કરવાની અને પછી એમાં આપણી જે ચલણી નોટનો જે કલર છે ને એ કલર પૂરી લેવાનો. કલર પૂરી અને પછી કટિંગ કરી તમારે આ પાકીટમાં જો અહીંયા 2 ખાના બનાવ્યા છે ને એની અંદર રાખવાના આવી રીતના આમ ફાડીને બરાબર. આ રીતે અંદર મૂકી દેવાના બરાબર. એ જ રીતના તમારે અહીંયા આપણે જે રીતના 5 રૂપિયાની સિક્કાની છાપ ઉપસાવી હતી ને એવી રીતના અલગ અલગ સિક્કાઓની છાપ ઊભી કરવાની અને એને ગોળ છે આ રીતના ગોળ કટિંગ કરવાનું. જો અહીંયાથી આવી રીતના આમ ગોળ કટિંગ કરી લેવાનું અને સિક્કા પણ તમારા પાકીટની અંદર મૂકી દેવાના બરાબર છે ને. તો તમે ઘરે આ પ્રવૃત્તિ કરજો. તમે આપણી ચલણી નોટો અને ચલણી સિક્કાઓને તો આપણે ઓળખી ગયા, એના વિશે આપણે જાણકારી પણ મેળવી. જો અહીંયા આપણે કેટલીક ચલણી નોટો લગાવેલી છે, જેમ કે આ 10 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ, 50ની, 5 રૂપિયાની નોટ, 100 રૂપિયાની, 1 રૂપિયાની, 200 રૂપિયાની, 2 રૂપિયાની, પછી 500 રૂપિયાની અને 2000 રૂપિયાની. આ બધું આપણી ચલણી નોટો છે. તો હવે આપણે પૈસાની રમત રમવાની છે બરાબર. જો આ 10 રૂપિયાની નોટ અને 20 રૂપિયાની એટલે કે 10 વત્તા 20, 10 વત્તા 20 બરાબર કેટલા રૂપિયા થાય? 30 રૂપિયા બરાબર. હવે 50 વત્તા 5 એટલે કે 50 રૂપિયા વત્તા 5 રૂપિયા બરાબર કેટલા રૂપિયા થશે? 55 રૂપિયા. હવે 100 રૂપિયા વત્તા 1 રૂપિયો બરાબર 101 રૂપિયા. હવે 200 રૂપિયા વત્તા 2 રૂપિયા એટલે કે 202 રૂપિયા. આ રીતે આપણે 10 રૂપિયા હતા એમાં 20 રૂપિયા એટલે કે 10 રૂપિયાની એક નોટ અને 20 રૂપિયાની એક નોટ એટલે થાય 30 રૂપિયા, પછી 50 રૂપિયાની એક નોટ અને 5 રૂપિયાની એક નોટ એટલે કે કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા, પછી 100 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાની એક નોટ તો કેટલા રૂપિયા થાય? અહીંયા 101 રૂપિયા, પછી 200 રૂપિયાની એક નોટ અને 2 રૂપિયાની એક નોટ તો કેટલા રૂપિયા થયા? 202 રૂપિયા બરાબર. હવે આપણે જો આ 10 રૂપિયાની નોટ, પછી આ 5 રૂપિયાની નોટ અને આ 2 રૂપિયાની નોટ બરાબર, એટલે કે 10, 10 ને 5 15, 15 ને 2
सत्तर कितना रुपया है यहाँ, सत्तर रुपीस बराबर। हवे एवरेज रेट ना बराबर आप 50 रुपया ली लोन बराबर, પછી આ 20 રૂપિયાની નોટ એટલે કે 50 ને 20 70 70 ને આ 1 રૂપિયાની નોટ બરાબર, એટલે 50 50 ને 20 ને 70 ને 71 રૂપિયા બરાબર। હવે જુઓ આ 200 રૂપિયાની નોટ અને આ 100 रूपया बराबर। આ 5 રૂપિયાની નોટ બરાબર, પછી આ 20 રૂપિયાની નોટ બરાબર, એટલે કે 20 ને 5 25 રૂપિયા બરાબર। હવે જુઓ આ 50 રૂપિયાની નોટ તમારી પાસે પાકીટમાં કુલ કેટલા રૂપિયા છે એની ગણતરી